આશ્રમના મહંત પથકગીરી મહારાજે ગુરુ પૂર્ણિમાના પર્વ માટે જણાવ્યું હતું કે આ પર્વ ગુરુ અને શિષ્ય વચ્ચે આધ્યાત્મિક સંબંધનો પર્વ છે. તેઓ પોતાના આશ્રમમાં વિશ્વના એકમાત્ર 2351 કિલોના પારદ શિવલિંગની સ્થાપના પણ કરી છે. સુરતના હજીરાપાલ રોડ ખાતે આવેલ અટલ આશ્રમ સુરતના લોકો માટે કોઈ તીર્થ સ્થળથી ઓછું નથી. આર્થિક પાટનગરી સુરતમાં અલૌકિક ઉર્જા આપનાર આ આશ્રમની સ્થાપના 65 વર્ષીય મહંત પટુકગીરી પાપુ દ્વારા કરવામાં આવી હતી. આ વિશાળ આશ્રમ અને મંદિરોની સ્થાપના કરનાર મહંત પટુકગીરીને મોટી સંખ્યામાં લોકો પોતાના ગુરુ માને છે. આશ્રમમાં ગુરુ ઋણ અને કર્મભૂમિનું ઋણ ચૂકવવા જનકલ્યાણ અર્થે ગુરુ મહાદેવ બાપુની પ્રેરણાથી 2351 કિલોના પારદ શિવલિંગનું નિર્માણ કર્યું છે. તેઓએ ગુરુ પૂર્ણિમા અંગે જણાવાયું હતું કે શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. તેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુએ જે છે કે અજ્ઞાનતા દૂર કરે છે. ગુરુએ જ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષને સાચો રાહ બતાવનારો ભૂમ્યો છે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર મંજરી વટુગીરીજી, આજ ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા આ શુભ અવસર પર દરેક ભક્તોનું સ્વાગત કરું છું. તેમજ આ એક દિવસ એવો આવે છે વર્ષનો કે જેઓની માથે કોઈ ગુરુ ન હોય, કદાચ કોઈ સ્થૂલ રૂપમાં ગુરુ હોય એની માથે વિશ્વાસ ન હોય, તો ભગવાન શિવને, દત્તાત્રેયને અને કૃષ્ણને ગુરુ માની શકો છો. કારણ કે જગતગુરુ વંદે કૃષ્ણ, કૃષ્ણ એ જગતના ગુરુ છે. ત્રિકાલજ્ઞ હોવા છતાં એ ભગવાન હોવા છતાં એમને દુર્વાસા પૂછી, દુર્વાસા મુનિના સદગુરુ માની અને આચાર્ય ગુરુ ચાંદીપની ઋષિના આશ્રમમાં ભણીને જેઓ એ ગુરુ તત્વનું શું છે જ્ઞાન એ આપણે બધાને બતાવ્યું છે. રામ પણ ગુરુના સાનિધ્યમાં આવી અને રામ તત્વનું મહાત્મ્ય આપણે સમજાવી ગયા છે, પરમાત્માનું મહાત્મ્ય સમજાવી ગયા છે. તો આ શુભ અવસર પર દરેકને ગુરુ મહારાજ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના કરું છું. ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી અવિરતપણે ચાલી આવી છે. આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ શિષ્યની પરંપરા છે. ત્યારે અટલ આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાએ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.